રાજકોટ ટીઆરપી કેમ છોડમાં આગ લાગતા 26 લોકોના મોત. રાજકોટ જિલ્લામાં આવેલ ટીઆરપી કેમ છોડમાં અચાનક આકસ્મિક આગ લાગતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી, જેમાં 26 લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો સારવાર હેઠળ ખસેડાયા છે. આ ઘટના અંગે વધુ તપાસ માટે સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સ્ટાફ ફરાર થઈ ચૂક્યા છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રીએ સહાયની પણ જાહેરાત કરવાની છે. આ આગને કાબૂમાં લેવા માટે કેમ જોડની ચારે બાજુ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટ આ અગ્નિકાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ ઘટના અંગે જાણ થતાં તમામ અધિકારી, મીડિયાના પત્રકાર મિત્રો, પોલીસ અધિકારીને બચાવવાની કામગીરી રૂપે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી હતી. આ સમગ્ર સમાચાર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યા છે. મારું નામ સંતોષ છે સાહેબ. સંતોષભાઈ, આપ ક્યાં રહ્યો છો, શું કરો? હું અહીંયા ટીઆરપી ગેમ ઝોનમાં છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. આજે બનાવ બન્યો, આગ લાગી ત્યારે મારા વાઈફ ને મારો છોકરો પાછળના રસ્તે જે આ બાજુનો કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા. હું અહીંયા પાછળ જ કામ કરતો હતો, અહીંયાથી હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા. બરોબર, બધો સ્ટાફ ભાગી ગયો. હું હજી મારા વાઈફને ગોતતા ગોતતા છેલ્લે છેલ્લે ખોવાઈ ગયા. છેલ્લે મારા વાઈફને ગોતતા મળી ગઈ. મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડાં લેવા, પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે. એવું એ કહે છે કે અમે કર્મચારી છે. મારા રૂમના દરવાજા તોડેલા હતા. હું ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે. મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો? તો મને બે લાફો માર્યા. મને કે કોલ, મને કે કોઓપરેટ કર, આ લાફો માર્યો. મેં કીધું સાહેબ તમે કોણ? કે કોઓપરેટ કર, લાફો માર્યો. પેટમાં ગુસ્સો બી માર્યો. પછી મને કે તું કોણ? તારું નામ આલ. મારું આધાર કાર્ડ, બધું ડોક્યુમેન્ટ એ લોકો લઈ લીધા છે. પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, બધું. હું અમદાવાદથી અહીંયા નોકરી કરવા આવ્યો. મને કે શેઠ કોણ? મેં 400 નામ લખાવી દીધા. મને જેટલું પૂછ્યું, મને ભારીને પૂછ્યું શું નામ લખાવ્યું. પ્રકાશભાઈ જૈન છે મેનેજર, જે સાચવે છે નીતિનભાઈ જૈન, રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકી. મેં બધાને નામ ડિટેલ આપ્યા. પછી એમને ગોતવાનું કામ ચાલુ. મને લઈ જવાનું કે છે? મને કેમ લઈ જાય? એમને ગોતો ને બધા. હું નોકરી કરું, પોલીસની ટીમ 30-40 તો સ્ટાફ હતો, બધો ભાગી ગયો. હું મારા છોકરાને ગોતવા માટે અહીંયા ઉભો રહ્યો. અમારા ઘરે જવા દેવામાં આવે, અહીંયા અમને હેરાન ના કરવા માં આવે. ભાઈ ને પછી તમે બોલજો. આગ કેટલા વાગે લાગી હતી અને કઈ રીતે? આપણે એક્ઝેક્ટલી ટાઈમ મને કોઈ આઈડિયા નથી સાહેબ. કેટલા લોકો હતા? મને કોઈ આઈડિયા નથી સાહેબ, એના માટે કોઈ આઈડિયા નથી. કેટલા વાગે લાગી હતી? સાંજના ટાઈમે, અજવાળા ટાઈમને અંદર. બાકી કોઈ આઈડિયા નથી સાહેબ, કે હું પોતે મારા વાઈફને શોધવામાં હતો. 1.5 કલાક પછી તો મને મળ્યા. 1.5 કલાક પછી મળ્યા અને પીપી કરી મેં કીધું તમે તમે શું કહેતા? ફસાયેલાનું મને કઈ નથી ખબર. જ્યારે આગ લાગી, હું મારો છોકરો દૂધ પીતો તો સાંજના ટાઈમે, એને બહાર લઈને નીકળી તો આગ જોઈતા હું નીકળી ગઈ. અને એ સમયે હું આ નીકળ્યા ત્યારે મને ગોતવા લાગ્યા. હું અહીંયા ઉભી હતી ભીડમાં, એમને મળી નહીં. હું અત્યારે એમને સાંજે મળી છું, એટલા માટે અમે અહીંયા જ છીએ. બીજા બધા કોઈ જ નથી. પોલીસ વાળા કહે છે મારી સાથે આવો. મેં મારા છોકરાને લઈને જાય છે. મેં મારા છોકરાના કપડાં લેવા માટે મોકલ્યા કે દૂધની બોટલ ને લઈ આવો કે પાણી લઈ આવો. બહાર ઉભો છે ક્યારનો 1.5 કલાક થી, તો અંદર જઈ આવો, કપડાં લઈ આવો, તો મને કપડાં ચેન્જ કરી નાખો. એને નથી ગમતો, રો રો કરી રહ્યો છે ક્યારનો. કેટલા વર્ષથી છે? એમને 2 થપ્પડ માર્યા, જોરથી ને ગુસ્સા માર્યા અને બધું પૂછે છે, જવાબ આપી રહ્યા છે, છતાં બી મારે છે. તો એ તો ખોટું કહેવાય ને. અમને કેમ મારો છો યાર? નોકરી કરું છું અહીંયા. કેટલા વર્ષથી કામ કરો છો અહીંયા? 3 વર્ષથી. પોલીસની ટીમ છે તો એમને બીજાને ગોતે, અમને હેરાન ના કરે. અમને ગરીબ માણસ છીએ, અમને હેરાન કરવાનો કોઈ એમનો પેલું નથી બનતું. તમને કેવી રીતના ખબર પડી કે આગ લાગી છે? સાહેબ ધુમાડો દેખાય, ધુમાડો દેખાય નહીં. બરાબર.